નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેરની આ ડેઇલી કરંટ અફેર્સના વિડીયો સેશનમાં આજે છે ચાર ઓગસ્ટ અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ વિશેની જે પરીક્ષા પરીક્ષાલક્ષી ખૂબ જ ઉપયોગી નીવડશે હવે જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને પણ હિટ કરો જેથી તમને અમારા દ્વારા અપલોડ થતા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે જોઈએ પહેલો પ્રશ્ન હાલમાં કયા પંચને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે તો કે હાલમાં ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે હવે ઓબીસી પંચને બંધારણીય દરજ્જો અપાયો તો કોન્સ્ટિટ્યુશનમાં એટલે કે બંધારણમાં સુધારો કરાયો છે અને કેટલામાં સુધારો થયો છે બંધારણમાં તો કે એકસો ત્રેવીસમાં સુધારાથી બંધાર બ ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે હવે આ સુધારા સાથે જ નેશનલ ઓબીસી પંચને ઓબીસીના અધિકાર અને હિતોની સુરક્ષા માટેના તમામ અધિકારો મળશે અને જે એસસી એસ ટી પંચને એસસી એસટી પંચને જેટલા અધિકારો આપવામાં આવ્યા છે તેટલા તમામ અને તેના જેવા જ અધિકાર ઓબીસી પંચને પણ આપવામાં આવશે હવે ઓબીસી પંચને જે બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે તો તેના માટે જે ખરડો પાસ થયો હતો ત્યાંથી આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ એટલે કે ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેનો સૌથી પહેલો ખરડો દસ એપ્રિલ બે હજાર સત્તરમાં બે હજાર સત્તરના રોજ લોકસભામાં ખરડો પાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એકત્રીસ જુલાઈ બે હજાર સત્તરમાં આ ખરડાને મંજૂરી આપવામાં આવી કેટલાક ફેરફાર સાથે મંજૂરી આપવામાં આવી કેમાં તો કે રાજ્યસભામાં અને જ્યારે રાજ્યસભામાં કેટલાક ફેરફારો થયા એટલે કે આ ખરડો ફરીવાર પાછો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો અને લોકસભામાં રજૂ કરાયો અને હાલમાં જ બંધારણીય પંચ બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે ઓબીસી પંચને ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ નવી દિલ્હીના કેટલા સ્ટેડિયમ પ્લાસ્ટિક ફ્રી ઝોન તરીકે જાહેર કરાયા છે તો કે નવી દિલ્હીના પાંચ સ્ટેડિયમ એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે નવી દિલ્હીના પાંચ સ્ટેડિયમને પ્લાસ્ટિક ફ્રી ઝોન તરીકે જાહેર કરાયા છે તો કે આ પાંચ સ્ટેડિયમે કયા કયા છે નામ આપણે જોતા જઈએ પાંચેય સ્ટેડિયમના જવાહરલાલ સ્ટેડિયમ પહેલાં સ્ટેડિયમનું નામ બીજું છે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ત્રીજું છે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ચોથું છે ડોક્ટર કલડી સિંહ શૂટિંગ રેન્જ સ્ટેડિયમ અને પાંચમું છે ડોક્ટર એસપીએમ સ્વિમિંગ પુલ કોમ્પ્લેક્સ તો આ પાંચ સ્ટેડિયમને નવી દિલ્હીના પાંચ સ્ટેડિયમને પ્લાસ્ટિક ફ્રી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન હાલમાં કયા રાજ્યમાં પાઇલોટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે તો કે હાલમાં કર્ણાટકમાં પાયલોટ પ્રોજેક્ટ નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે શું છે આ પાયલોટ પ્રોજેક્ટ તો કે ડ્રોનને લગતો પ્રોજેક્ટ છે જે તમે જોવો છો પિક્ચરમાં ડ્રોન તેને લગતો પ્રોજેક્ટ છે હવે ડ્રોનનો ઉપયોગ શું રહેશે આ પ્રોજેક્ટમાં ડ્રોનનો શું ઉપયોગ રહેશે તો કે ખેતી છે પછી પોલીસ ઓપરેશન અને શહેરી વિકાસના જેટલા પણ મહત્ત્વના ડેટા હશે તે આ ડ્રોન દ્વારા સર્વે કરીને લાવવામાં આવશે હવે આ પ્રોજેક્ટ લોન્ચ કરવાનો ખાલી હેતુ આ ખેતી અને પોલીસ ઓપરેશન ને શહેરી વિકાસ માટેનો જ નથી પરંતુ આ ડ્રોનને સ્થાનિક ક્ષેત્રે બનાવવામાં આવે અને સ્થાનિક સ્થાનિક ક્ષેત્રે મેન્યુફેક્ચરરને ફાયદો થાય તે માટેનો પણ આ પ્રોજેક્ટ છે તે માટે તે માટે અને તે હેતુથી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે ત્યારબાદનો ચોથો પ્રશ્ન હાલમાં આંધ્રપ્રદેશ રાજ્યની સરકારે બેરોજગાર યુવાનોને કેટલી રકમ પ્રતિ મહિના બેરોજગારી ભથ્થા તરીકે આપવાની જાહેરાત કરી છે તો કે આંધ્રપ્રદેશ રાજ્યની સરકારે એક હજાર રૂપિયા ઓપ્શન બી એક હજાર રૂપિયાની એક હજાર રૂપિયા પ્રતિ મંથ જેટલી રકમ બેરોજગારી ભથ્થા તરીકે રાજ્યના યુવાન બેરોજગારો છે તેને આપવાની જાહેરાત કરી છે હવે એજ લિમિટ ગોઠવવામાં આવી છે બે બાવીસથી પાંત્રીસ વર્ષ બાવીસથી પાંત્રીસ વર્ષના જે કોઈ યુવાનો છે જેને નોકરી નથી મળી અને બેરોજગાર છે તેને આ રકમ આપવામાં આવશે અને બીજો એક ક્રાઇટેરિયા છે તે ડિગ્રી કે ડિપ્લોમા ધારક હોવા જોઈએ તો જ તેને આ રકમ આપવામાં આવશે હવે આ જે સ્કીમ છે તે આ મહિનાના ત્રીજા કે ચોથા અઠવાડિયાની અંદર અંદર શરૂ કરવામાં આવશે અને રજીસ્ટ્રેશન થાય તેના પંદર દિવસની અંદર જ આ રકમ લાભાર્થીના ખાતામાં નાખી આપવાની વાત આંધ્રપ્રદેશ રાજ્યની સરકારે કરી છે ત્યારબાદનો પાંચમો પ્રશ્ન કેન્દ્રીય આઈટી મંત્રાલય દ્વારા કયો સોફ્ટવેર ડેવલપ કરાયો છે તો કે કેન્દ્રીય આઈટી મંત્રાલય દ્વારા ઓપ્શન એ ઇ અક્ષરજ્ઞાન નામનો સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યો છે હવે ઈ અક્ષરજ્ઞાન એ ખાલી ડેસ્કટોપ કે લેપટોપમાં ચાલતો જ સોફ્ટવેર છે શું છે આ ઈ અક્ષરજ્ઞાન તો કે જોઈએ કે જે કોઈ પણ પીડીએફ મટીરિયલ આવ આવશે પીડીએફમાં મટિરિયલ છે કે કોઈ પણ બીજી એવી ફાઇલમાં મટિરિયલ છે પેપરની અંદર મટિરિયલ લખેલું છે તો તેને આ સોફ્ટવેરથી સ્કેન કરી શકાશે આ સોફ્ટવેરથી તે મટિરિયલને સ્કેન કરી અને તેને એક એડિટેબલ ટેક્સ્ટમાં એટલે કે બદલી શકાય એવા ટેક્સ્ટમાં ફેરવવામાં આવશે અને આમાં જે પણ કોઈ એવી ખોટી માહિતી છે તેને રદ કરીને જે સાચી માહિતી પબ્લિશ કરવામાં આવશે અને તે ઉપયોગથી તે હેતુથી આ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરાયું છે હવે આ સોફ્ટવેર અલગ અલગ સાથ ભારતીય ભાષામાં ઉપલબ્ધ રહે છે અને આ આઈટી મંત્રાલય દ્વારા ડેવલપ કરાયો છે તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા કેન્દ્રીય આઈટી મંત્રી છે રવિશંકર પ્રસાદ ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન લઈએ હાલમાં કોને ચોવીસમો રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર એનાયત થશે હાલમાં ગોપાલકૃષ્ણ ગાંધીને આ પુરસ્કાર આપવામાં આવશે કયો પુરસ્કાર રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્ભાવના પુરસ્કાર તો આ પુરસ્કાર કોને અપાય છે કે પછી ગોપાલકૃષ્ણ ગાંધીએ એવું શું કર્યું કે તેને આ પુરસ્કાર આપવામાં આવશે તો કે આ પુરસ્કાર એ એવા વ્યક્તિને અપાય છે કે જેણે શાંતિ અને સદ્ભાવનાને પ્રમોટ કરવા માટેની કોશિશ કરી હોય અને આ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હોય તેને આ પુરસ્કાર આપવામાં આવે છે હવે આ પુરસ્કાર આપણા જે પૂર્વ પ્રધાનમંત્રી હતા રાજીવ ગાંધી તેના જન્મ દિવસે આપવામાં આવે છે એટલે કે વીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટના રોજ આ પુરસ્કાર આપવામાં આવે છે હવે વીસ ઓગસ્ટમાં આપવામાં આવે છે તો ગોપાલકૃષ્ણ ગાંધીને આ એવોર્ડ આવતી વીસ તારીખે આપવામાં આવશે અને આ એવોર્ડમાં શું આપવામાં આવે છે તો કે એક ઉદાહરણ અને દસ લાખ રૂપિયા ની રકમ પુરસ્કાર પેટે આપવામાં આવે છે અને ગોપાલકૃષ્ણ ગાંધી વિશે આપણે એક બીજી વાત પણ જાણી લઈએ તો કે તે પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર રાજ્યપાલ પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે અને આ એવોર્ડ એ ગોપાલકૃષ્ણ ગાંધી પહેલાં કોને મળ્યો હતો કઈ કઈ સેલિબ્રિટીને મળ્યો હતો આમ તો આ એવોર્ડ ઘણી સેલિબ્રિટીને મળ્યો છે પણ આપણે એવી વ્યક્તિઓને યાદ કરી લઈએ જે ખૂબ જ પ્રખ્યાત છે તો કે મધર ટેરેસા પછી એક્ટર સુનીલ દત્ત પછી ગાયક છે સિંગર છે લેડીઝ સિંગર લતા મંગેશકર પછી એક્ટર દિલીપ કુમાર મોહમ્મદ યુનુસ અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન જેવી કેટલીક વ્યક્તિઓને પણ આ પુરસ્કાર એનાયત થયો છે ત્યારબાદનો સાતમો પ્રશ્ન યુએનના ઈ ગવર્મેન્ટ સર્વેમાં ભારતનો કેટલામો ક્રમ છે તો કે યુએનના ઇ ગવર્મેન્ટ સર્વેમાં ભારતનો ક્રમ છે છન્નું હવે ઓગણીસ જુલાઈ બે હજાર અઢારના રોજ આ ઈ ગવર્મેન્ટ સર્વે બહાર પડાયો હતો તેમાં ભારતનો રંક સોરી ભારતનો રેન્ક છે છન્નુમો તો છન્નુંમો રેન્ક ભારતનો છે તો પ્રથમ ક્રમે કોણ છે તો કે પ્રથમ ક્રમે છે ડેનમાર્ક દેશ ઈ ગવર્મેન્ટ સર્વેમાં પ્રથમ ક્રમે ડેનમાર્ક દેશ છે હવે ઈ ગવર્મેન્ટ સર્વે દર બે વર્ષે બહાર પાડવામાં આવે છે અને બે હજાર ચૌદમાં ભારતનો રેન્ક હતો એકસો અઢારમો અને ચાર વર્ષ બાદ ભારતનો રેન્ક થયો છે અત્યારે છન્નુમો હવે ઇ ગવર્મેન્ટ સર્વે કેના બેઝ ઉપર કેના એવા પરિબળો ઉપર ઈ ગવર્મેન્ટ સર્વેની અંદર દેશને રેન્ક આપવામાં આવે છે તેના વિશે થોડું જાણી લઈએ તો કે ત્રણ એવા ઇન્ડેક્સ છે અલગ અલગ જેના અલગ અલગ વેઇટેજ આપીને આ એક એનો એ ત્રણેય ઇન્ડેક્સને કમ્બાઈન કરીને એક રેન્ક તૈયાર કરવામાં આવે છે અને અલગ અલગ દેશને આ રેન્ક આપવામાં આવે છે તો કે કયા ત્રણ ઇન્ડેક્સ છે પહેલો છે ટેલિકોમ્યુનિકેશન ઇન્ડેક્સ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ બીજો છે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ ત્રીજો છે ઓનલાઈન સર્વિસ ઇન્ડેક્સ હવે આ પહેલો ઇન્ડેક્સ છે તેનો ડેટા ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવે છે તો કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન પાસેથી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન પાસેથી આનો ડેટા પ્રાપ્ત કરવામાં આવે છે અને આને કંઈક વેટેજ અપાય છે બીજો છે તે બીજા ઇન્ડેક્સનો ડેટા એ યુનેસ્કો પાસેથી પ્રાપ્ત કરવામાં આવે છે અને ત્રીજો છે ઇન્ડેક્સ એનો એનો ડેટા યુએનડીઈ એસે કરીને એક સંગઠન છે તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે અને આ ત્રણેયનો અલગ અલગ વેઇટેજ અપાયો હશે કંઈક આ ત્રણેયને અલગ અલગ વેઇટેજને કમ્બાઇન કરીને આ સર્વે આ સર્વેમાં જે કોઈ દેશ છે તેને રેન્ક આપવામાં આવે છે ત્યારબાદ આઠમો પ્રશ્ન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સાત હજાર રન ફટકારનાર કેટલામાં ભારતીય કેપ્ટન બન્યા અહીંયા વિરાટ કોહલી લખવાનું રહી ગયું છે વિરાટ કોહલી એ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સાત હજાર રન ફટકારનાર કેટલામાં ભારતીય કેપ્ટન બન્યા તો કે વિરાટ કોહલી એ ચોથા ભારતીય કેપ્ટન બન્યા જેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સાત હજાર રન ફટકાર્યા હોય સૌથી ઝડપી સાત હજાર રન ફટકાર્યા હોય વિરાટ કોહલી પહેલાં કોણ કોણ આ ભારતીયને આ દરજ્જો પ્રાપ્ત થયો છે આ પ્રાપ્ત થયું છે તો કે પહેલાં નંબર પર હતા મહંમદ અઝરુદ્દીન સૌથી પહેલાં સિદ્ધિ મહંમદ અઝરુદ્દીન મહમદ અઝરુદ્દીને આ સૌથી પહેલા આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સાત હજાર રન સૌથી સાત હજાર રન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યા છે સૌરવ ગાંગુલી છે મહેન્દ્ર ધોની અને ત્યારબાદ આવે છે ચોથા નંબરે વિરાટ કોહલી જેણે સાત હજાર રન બનાવ્યા હોય સૌથી ઝડપી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તો આ સાથે જ આપણા ડેલી કરંટ અફેર્સના તમામ પ્રશ્નો જોઈ લીધા અને કાલનો પ્રશ્ન જેનો જવાબ છે ઓપ્શન એ કાલનો પ્રશ્ન હતો આરબીઆઈએ રેપો રેટમાં કેટલા ટકા વધારો કર્યો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ પોઈન્ટ પચીસ ટકાનો વધારો આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે અને એક પ્રશ્ન હવે તમારા માટે ચીન અને મલેશિયાથી આયાત થતા સોલાર સેલ્સ પર ભારતે કેટલા ટકા સેફગાર્ડ ડ્યુટી લગાડી છે ચાર ઓપ્શન આપેલા છે સાચો ઓપ્શન અમને કમેન્ટ બોક્સમાં જણાવો જો તમે ડેઇલી વિડીયોને જોતા હશો તો આ પ્રશ્ન સાવ સહેલો છે અને તમને આનો જવાબ પણ આવડી જશે તો ટ્રાય કરો સાચો જવાબ આપવાની અને કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખો અહીં સુધી રાખીએ છીએ ફરી મળીશું આવતીકાલે કેટલાક મહત્ત્વના બીજા કરંટ અફેર્સ સાથે થેન્ક યુ